હાઇ ફ્રેન્ડ્સ આ વર યુ ઓલ હું છું મેઘા ત્રિવેદી સો ફ્રેન્ડ્સ કાલે હેડ ક્લાર્કની એક્ઝામમાં એક ક્વેશ્ચન પૂછાયો હતો જેમાં હેટ હેકર હતું સો ફ્રેન્ડ્સ તમારા બધા માટે એ ટોપિક છે નવો હતો એટલે કદાચ જે લોકોએ એક્ઝામ આપી હશે એનો મોસ્ટલી રોંગ પડ્યો હશે તો જોઈએ કે હેટ હેકર શું છે એના વિશેની તમામ માહિતી આપણે આજે અહીંયા જોવાની છે તો ફ્રેન્ડ્સ આવો કંઈક ક્વેશ્ચન હતો કે કોમ્પ્યુટર સોફ્ટવેરને લોન્ચ કરતા અગાઉ તેની ખામીઓ શોધી તેને સુવ્યવસ્થિત કરનાર હેકરને શું કહે છે એમાં ઓપ્શન આપ્યા હતા બ્લેક હેટ હેકર વ્હાઇટ હેડ હેકર ગ્રીન હેડ હેકર અને બ્લુ હેટ હેકર સો ફ્રેન્ડ્સ આનો કરેક્ટ આન્સર છે બ્લેક હેટ હેકર હવે શા માટે આનો આન્સર બ્લેક હેડ હેકર છે એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે ફ્રેન્ડ્સ તો જોઈએ લેટ સી વોટ ઇઝ હેટ હેકર્સ હેકર્સના છ વિવિધ પ્રકારો શું છે ધ સિક્સ ટાઈપ્સ ઓફ હેકર્સ કયા કયા છે એક તો છે વ્હાઈટ ગ્રે હેડ બ્લેક હેડ બ્લુ હેડ ગ્રીન હેડ અને રેડ હેડ તો ફ્રેન્ડ્સ આ બધા વિશે આપણે જોઈ લઈએ જેથી આગળ અગાઉની જે કંઈ પણ હવે એક્ઝામ આવવાની છે એમાં કદાચ આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછાય તો હવે તમારો માર્ક છે એ કટ ના થવો જોઈએ ફ્રેન્ડ્સ તો જોઈએ કે જ્યારે સાયબર સુરક્ષાની વાત આવે છે ત્યારે વસ્તુઓ એટલી બધી બ્લેક અને વ્હાઈટ હોતી નથી હેકર્સની ટોપીઓ વિવિધ રંગમાં હોય છે તો કઈ કઈ છે તો કે સફેદ ટોપી ગ્રે ટોપી કાળી ટોપી વાદળી ટોપી લીલી ટોપી અને લાલ ટોપી ટોટલ આ વિવિધ પ્રકારના હેકર્સ છે હવે એ બધા વચ્ચેનો તફાવત શું છે તો એ જોઈએ તો ફ્રેન્ડ્સ સૌ છે બ્લેક હેટ હેકર બ્લેટ હેડ હેકર્સ એ દુષ્ટ લોકો છે જેઓ તેમની તકનીકી કુશળતાનો ઉપયોગ અન્ય લોકોને છેતરવા અથવા બ્લેકમેલ કરવા માટે માગે છે તેમની પાસે સામાન્ય રીતે માલિકીને પરવાનગી વિના કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ કરે છે કોઈપણ માલિકની પરવાનગી ન હોય અને કોમ્પ્યુટરમાં શું લઈ લે છે તો કે પ્રવેશ કરે છે અને સુરક્ષા નબળાઈઓનું શોષણ કરવા અને સુરક્ષા પ્રોટોકોલને બાયપાસ કરવાની કુશળતા અને જ્ઞાન હોય છે પૈસા કમાવવા માટે તેઓ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા તૈયાર જ છે તો કયા કયા કામ કરે છે જોઈએ જેમ કે ફિશિંગ ઇમેલ્સ અને એસએમએસ સંદેશાઓ મોકલી રહ્યા છે વાયરસ વોર્મ્સ ટ્રોજન હોર્સ વગેરે જેવા માલવેલ લખવા વહેંચવા અને વહેંચવા તૈનાત સાયબર હુમલા જેવી સેવાના વિતરણ અસ્વીકાર ડીડીઓએસ ધીમું અને વેબસાઇટ ક્રેશ થાય છે રાજકીય અને કોર્પોરેટ જાસૂસી કરવા માટે પૈસા કમાય છે લીખી ડેટાબેઝ અને સોફ્ટવેર નબળાઈઓને શોધવી અને તેનું શોષણ કરવું ડાર્ક વેબ પર નાણાકીય અને વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીનું વેચાણ નાણાકીય છેતરપિંડી અને ઓળખની ચોરી સંબંધિત ગુનાઓ ચલાવવા ફોર્સ એટેક સ્કેરવેર બોટનેટ મેન ઇન ધ મિડલ એટેક મેલવર્ટાઇઝિંગ ઝુંબેશ વગેરે જેવા ખતરનાક સાયબર ધમકીઓનો ઉપયોગ કરવો તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરવા લોક કરવા ચોરી કરવા સંશોધિત કરવા અને કાઢી નાખવા માટે રેન્સમેર અને સ્પાઈવેરનો ઉપયોગ કરીને પીડિતોને બ્લેકમેલિંગ કરવું બ્લેક હેટ હેકર્સ સામાન્ય રીતે ફાઇલો સિસ્ટમ ડેટાબેઝ અથવા સમગ્ર ઉપકરણની એક્સેસ પછી આપવા માટે છેડતીના નાણાંની માગણી કરે છે તેઓ પીડિતોને બ્લેકમેલ પણ કરે છે જો તેઓ ચૂકવણી નહીં કરે તો તેમને ગોપનીય ડેટા વ્યવસાયિક દસ્તાવેજો અંગત ફોટા વિડીયો વગેરે જાહેર કરી દેવાની ધમકી આપે છે આ બધું બ્લેકહેટની અંદર આવે છે ફ્રેન્ડ્સ હવે જોઈએ વ્હાઇટ હેડ હેકર જ્યારે વિવિધ પ્રકારના હેકર્સને સમજવાની વાત આવે છે ત્યારે સફેદ અને કાળી હેટ હેકર્સ વચ્ચે જે ગલ્ફ હોય છે તેનાથી મોટો તફાવત ન હોઈ શકે હવે વ્હાઇટ હેડ હેકર્સ છે જેને એથિકલ હેકર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ઘણી વાર એક્ઝામમાં આવું પૂછે છે પહેલાં તો આપણને હેટ હેકર શું છે એ જ નથી ખબર એના અલગ અલગ જે છે કે વ્હાઈટ છે ગ્રે છે ગ્રીન છે હવે એ બધા પણ આપણને ટાઈપ્સ નથી ખબર કે કયા કયા છે તો ઘણીવાર એવું તમને પૂછાય કે એથિકલ હેકર્સ કોને કહેવામાં આવે છે અથવા એવું પણ પૂછાઈ શકે કે વ્હાઈટ હેડ હેકર્સને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એથિકલ હેકર્સ નામથી પણ ઓળખવામાં આવે છે એ તેમના બ્લેક હેડ સમકક્ષોના ધ્રુવ્ય વિરોધી છે તેઓ વિશ્વને ખરાબ હેકર્સથી બચાવવા માટે તેમની તકનીકી કુશળતાનો ઉપયોગ કરે છે કંપનીઓ અને સરકારી એજન્સીઓ માહિતી સુરક્ષા વિશ્લેષકો સાયબર સુરક્ષા સંશોધકો સુરક્ષા નિષ્ણાતો ઘૂસપેઠ પરીક્ષકો વગેરે તરીકે સફેદ ટોપીઓ રાખે છે તેઓ સ્વતંત્ર સલાહકાર અથવા ફ્રીલાન્સર તરીકે પણ કામ કરે છે વ્હાઇટ હેટ હેકર્સ બ્લેક હેડ હેકર્સ જેવી જ હેકિંગ તકનીકનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ તે સિસ્ટમ માલિકની પરવાનગી સાથે કરે છે અને તેના ઈરાદા ઉમદા છે બ્લેક છે એ શું કરે છે કે માલિકીની પરવાનગી વગર કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ કરે છે અને વ્હાઇટ હેટ હેકર છે એ સિસ્ટમની અંદર માલિકીની જે માલિક છે એની પરવાનગી સાથે એની અંદર પ્રવેશ કરે છે આ બે વચ્ચેનો ડિફરન્સ છે પરંતુ તેમની પ્રેરણાઓ શું છે વ્હાઇટ હેટ હેકર્સ અને હેક કરે છે બ્લેક હેટ હેકર્સ તેમનું શોષણ કરે તે પહેલાં સિસ્ટમમાં નબળાઈઓ શોધો અને તેને ઠીક કરો જો ફ્રેન્ડ્સ આ અહીંયા તમે જોઈ શકો છો કે હેડ ક્લાર્કની એક્ઝામમાં સેમ આ જ ક્વેશ્ચન પૂછાયો હતો તો એનો આન્સર છે બ્લેક હેટ હેકર્સ શું કરે છે તો કે તેમનું શોષણ કરે છે અને પહેલાં સિસ્ટમમાં જે નબળાઈ છે એ શોધે છે અને પછી એને શું કરે છે ઠીક કરે છે એવા સાધનો વિકસાવો કે જે સાયબર હુમલાઓ શોધી શકે અને તેને ઘટાડી શકે અથવા અવરોધિત કરી શકે સોફ્ટવેર અને હાર્ડવેર ઘટકોની એકંદર સુરક્ષા સ્થિતિને મજબૂત બનાવો એન્ટીવાયરસ એન્ટીમાલવેર એન્ટી સ્પાઈવેર ફાયરવોલ વગેરે જેવા સુરક્ષા સોફ્ટવેર છે એ બનાવો વ્હાઇટ હેડ હેકર્સ ઘણીવાર વિદ્વાનો અને સંશોધકો હોય છે જેઓ વિવિધ સાયબર ધમકીઓને વધુ સારી રીતે સમજવા અને તેમના વિશે અન્ય લોકોને શિક્ષિત કરવા માગે છે કંપનીઓ અને સરકારો તેમને સાયબર હુમલાઓ અને અન્ય સૌથી ખરાબ સંજોગો માટે તૈયાર થવા માટે આકસ્મિક યોજનાઓ તૈયાર કરવા માટે પણ સલાહ આપે છે અને પ્રેક્ટિશનર્સ તરીકે પણ એ લોકોને રાખે છે વ્હાઈટ હેટ હેકર્સ કંપનીઓને હિપ્પા પીસીઆઈડીએસએસ જીડીપીઆર વગેરે જેવા સુરક્ષા અને ગોપનીયતા કેન્દ્ર નિયમોમાં દર્શાવેલ સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કરવામાં પણ મદદરૂપ કરે છે અન્ય પ્રકારના હેકર્સથી વિપરીત વ્હાઇટ હેટ હેકર્સ ખાતરી કરે છે કે તેમની પ્રવૃત્તિઓ કાયદાકીય માળખામાં આવે છે અને આ બિંદુ તેમને રેડ હેટ હેકર્સ થી અલગ બનાવે છે ત્યાર પછી જોઈએ ફ્રેન્ડ્સ ગ્રે હેટ હેકર તો જોઈએ કે ગ્રે ની અંદર શું છે ફ્રેન્ડ્સ ઓલરેડી આપણે બ્લેક અને વ્હાઇટ જોઈ લીધું હવે ગ્રે જોઈએ હેકર્સ ના વિવિધ પ્રકારોની અમારી સૂચિમાં આગળ ગ્રે હેટ્સ છે તો હવે ફ્રેન્ડ્સ આપણે ગ્રે હેટ ને જોવાનો છે કે હેકર્સ વ્હાઈટ હેટ અને બ્લેક હેટ હેકર્સ વચ્ચે ક્યાંક પડે છે ગ્રે હેટ હેકર્સના ઇરાદા ઘણીવાર સારા હોય છે પરંતુ તેઓ હંમેશા તેમની હેકિંગ ટેકનિક સાથે નૈતિક માર્ગ અપનાવતા નથી એટલે ઘણીવાર સારું અને ઘણી વખત ખરાબ એ રીતનું બંને વચ્ચેનું ઉદાહરણ તરીકે તેઓ તમારી સંમતિ વિના નબળાઈઓ શોધવા માટે તમારી વેબસાઇટ એપ્લિકેશન અથવા આઈટી સિસ્ટમમાં પ્રવેશ કરી શકે છે પરંતુ તેઓ સામાન્ય રીતે કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા નથી ગ્રે હેટ હેકર્સ હાલની નબળાઈઓ તરફ માલિકનું ધ્યાન દોરે છે તેઓ ઘણીવાર કંપની અથવા સરકારી સર્વર અને વેબસાઇટ પર વ્હાઇટ હેટ્સ જેવા જ પ્રકારના સાયબર હુમલાઓ શરૂ કરે છે આ હુમલાઓ સુરક્ષાની છટકબારીઓને ઉજાગર કરે છે પરંતુ તેનાથી કોઈ નુકસાન થતું નથી જોકે ફરીથી તેઓ માલિકની જાણ અથવા પરવાનગી વિના આ કરે છે ગ્રે હેટ હેકર્સ કેટલીકવાર ફી વસૂલ કરે છે સો ફ્રેન્ડ્સ હવે આપણને આઈડિયા આવી ગયો કે બ્લેક હેડ હેકર છે એ નુકસાન કરે છે કે જે માલિક છે એની પરમિશન વગર કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ કરે છે અને જે ડેટા છે એને નુકસાન પહોંચાડે છે વ્હાઇટ હેડ હેકર્સ છે એ માલિકની પરવાનગી સાથે કોમ્પ્યુટર નેટવર્કમાં પ્રવેશ કરે છે અને ગ્રે હેડ હેકર્સ છે એ શું કરે છે કે માલિકની પરવાનગી વગર કોમ્પ્યુટરની અંદર શું કરે છે પ્રવેશ તો કરે છે પણ કોઈ પણ ડેટાને નુકસાન પહોંચાડતું નથી ભૂલો અથવા નબળાઈઓને ઠીક કરે સંસ્થાના સુરક્ષા સંરક્ષણને મજબૂત બનાવવું અથવા નબળાઈઓનો પેચ કરવા માટે ભલામણો ઉકેલો અથવા સાધનો પ્રદાન કરે કેટલાક ગ્રે હેડ હેકર્સ એકવાર પેચ થઈ જાય તે પછી લોકોમાં નબળાઈઓ વિશેની માહિતી પ્રકાશિત કરે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તેઓ અસરગ્રસ્ત કંપનીઓને નબળાઇ વિશે જણાવવા માટે પહેલાં તેમનો સંપર્ક કરે છે જો કોઈ કંપની પ્રતિસાદ આપતી નથી અથવા પર્યાપ્ત ઝડપથી કાર્ય કરતી નથી તો હેકરબને ઠીક કરવામાં આવ્યો ન હોય તો પણ સાર્વજનિક રીતે માહિતી જાહેર કરવાનું પસંદ કરી શકે છે હેડ્સ સાયબર સુરક્ષા સમુદાયમાં લોકપ્રિયતા અને માન્યતા મેળવવા માટે આવું કરે છે જે આડકતરી રીતે તેમને સુરક્ષા વ્યવસાયિકો તરીકે તેમની કારકિર્દી વિકસાવવામાં મદદ કરે છે જોકે આ પગલું તે કંપનીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે જેમની સુરક્ષાની નબળાઈઓ અથવા શોષણ તેઓ જાહેરમાં જાહેર કરે છે ઉદાહરણ તરીકે જુઓ તો સુરક્ષા સંશોધક અનુરાગ સેન અને સેફ્ટી ડિટેક્ટિવસમાં તેમની ટીમ લીક લીકી ડેટાબેઝ અને ડેટા ભંગની ઘટનાઓનો શિકાર કરે છે અને જાહેર ડોમેનમાં આવી માહિતી બહાર પાડતા પહેલાં જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરે છે તેઓ બિગ ફૂટી ડોટ કોમ એવોન નેચ્યુરા એન્ડ કો રેલયાત્રી અને અન્ય ઘણા લોકોના લીકી ડેટાબેઝને બહાર લાવવા માટે જવાબદાર છે તો ફ્રેન્ડ્સ આ ત્રણ જોયા હવે ચોથું જોઈએ કે રેડ હેડ હેકર શું છે આ રેડ હેડ હેકર જોઈએ વ્હાઇટ હેડ હેકર્સની જેમ રેડ હેડ હેકર્સ પણ દુનિયાને દુષ્ટ હેકર્સથી બચાવવા માગે છે પરંતુ તેઓ તેમના લક્ષ્યો હાંસલ કરવા માટે આત્યંતિક અને ક્યારેક ગેરકાયદેસર માર્ગો પણ પસંદ કરે છે થોડુંક બ્લેક જેવું ફ્રેન્ડ્સ અને થોડુંક વ્હાઇટ જેવું રેડ હેડ હેકર્સ સાયબર સિક્યુરિટી ફિલ્ડના સ્યુડો રોબિન હુડ જેવા છે તેઓ યોગ્ય વસ્તુ કરવા માટે ખોટો રસ્તો અપનાવે છે જ્યારે તેઓ બ્લેક હેડ હેકર્સને શોધે છે ત્યારે તેઓ તેમની સાથે ખતરનાક સાયબર હુમલાઓને ગોઠવે છે રેડ હેડ હેકર્સ આ કરવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે ખરાબ હેકર્સની સિસ્ટમને માલવેરથી ચેપ લગાડવી ડીડીઓએસ હુમલાઓ શરૂ કરી રહ્યા છીએ હેકર્સના કોમ્પ્યુટરને તોડી પાડવા માટે રિમોટ એક્સેસ મેળવવા માટે ટૂલ્સનો ઉપયોગ કરવો ટૂંકમાં રેડ હેટ હેકર્સ છે એ એવો પ્રકાર છે કે જેઓ ઘણી વખત બ્લેક હેટ હેકર્સને રોકવા માટે આક્રમક પગલાં લેવાનું પસંદ કરે છે તેઓ ખરાબ વ્યક્તિઓના સર્વરને નીચે લાવવા માટે અને તેમના સંસાધનોનો નાશ કરવા માટે સંપૂર્ણ પાયે હુમલા કરવા માટે જાણીતા છે હવે જોઈએ બ્લુ હેટ હેકર સાયબર સુરક્ષા ક્ષેત્રની અંદર બે જુદી જુદી વ્યાખ્યાઓ પ્રચલિત છે તેઓ તેમાં કંઈ પણ સામાન્ય નથી અમે હવે તે બંનેનું અન્વેષણ કરીશું તો જોઈએ ફ્રેન્ડ્સ વ્યાખ્યા બ્લુ હેટ હેકરની જે એક છે વ્યાખ્યા એ જોઈએ કે વેર સિકર્સ આ હેકર્સ પૈસા કે પ્રસિદ્ધિની પરવા કરતા નથી તેઓ કોઈ વ્યક્તિ એમ્પ્લોયર સંસ્થા અથવા સરકાર પાસેથી વાસ્તવિક અથવા માનવામાં આવે છે માટે વ્યક્તિગત બદલો લેવા માટે હેક કરે છે હેટ હેકર્સ માલવેરનો ઉપયોગ કરે છે અને તેમના ડેટા વેબસાઇટ અથવા ઉપકરણોને નુકસાન પહોંચાડવા માટે તેમના દુશ્મનોના સર્વર અથવા નેટવર્ક પર વિવિધ સાયબર હુમલાઓ ગોઠવે છે કેટલીકવાર બ્લુ બ્લૂ હેકર્સ તેમના લક્ષ્યોના ઈમેલ ક્લાયન્ટ્સ અથવા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાં અનિ અનધિકૃત એક્સેસ મેળવવા માટે પ્રમાણીકરણ પદ્ધતિઓને બાયપાસ કરવા માટે વિવિધ પ્રકારના હેકિંગ તકનીકનો પણ ઉપયોગ કરે છે આ તેમને બદલો લેવા માટે તે પ્રોફાઇલ્સમાંથી ઇમેલ્સ મોકલવાની અને અયોગ્ય સંદેશાઓ પોસ્ટ કરવાની ક્ષમતા આપે છે કેટલીકવાર તેઓ ડોક્સિંગમાં વ્યસ્ત રહે છે અને તેમની પ્રતિષ્ઠાને બગાડવા માટે તેમના નેમ્સનો વ્યક્તિગત અને ડેટા જાહેર ચેનલમાં પોસ્ટ કરે છે કેટલીક વાર ભૂતપૂર્વ કર્મચારીઓ કંપનીઓના સર્વર્સમાં હેક કરે છે અથવા તેમના ગ્રાહકોનો ગોપનીય ડેટા ચોરી કરે છે અને ફક્ત તેમના ભૂતપૂર્વ એમ્પ્લોયરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે તેને જાહેર જનતામાં પ્રકાશિત કરે છે બ્લૂ હેટ હેકરની વ્યાખ્યા બે સુરક્ષા વ્યવસાયોની બહાર બહાર હેકર્સ સુરક્ષા વ્યવસાયિકો છે છે જે સંસ્થાની કામ કરે કંપનીઓ વારંવાર તેમને નવા સોફ્ટવેરનું પરીક્ષણ કરવા અને તેને રિલીઝ કરતા પહેલા સુરક્ષા નબળાઈઓ શોધવા માટે આમંત્રિત કરે છે કેટલીકવાર કંપનીઓ તેમના નિર્ણાયક ઓનલાઈન સિસ્ટમમાં ભૂલો શોધવા માટે બ્લુ હેટ હેકર્સ માટે સામાયિક પરિષદોનું આયોજન કરે છે બ્લૂ હેટ હેકર્સ ઘૂંસપેઠ પરીક્ષણ કરે છે અને નુકસાન પહોંચાડ્યા વિના વિવિધ સાયબર હુમલાઓ ગોઠવે છે માઇક્રોસોફ્ટ તેના વિન્ડોઝ પ્રોગ્રામ્સને ચકાસવા માટે ઘણી વખત આવા ફક્ત આમંત્રિત પરિષદોનું આયોજન કરે છે તેથી જ કેટલીક વાદળી ટોપીઓ એટલે કે બ્લૂ હેટ માઇક્રોસોફ્ટ હેકર્સ તરીકે પણ ઓળખાય છે હવે જોઈએ લાસ્ટ ગ્રીન હેટ હેકર હેકિંગની દુનિયામાં આ નવા લોકો છે ગ્રીન હેટ હેકર્સ સુરક્ષા મિકેનિઝમ અને વેબની આંતરિક કામગીરીથી વાકેફ નથી પરંતુ તેઓ ઉત્સુક શીખનારા છે અને હેકર સમુદાયમાં તેમનું સ્થાન વધારવા માટે દ્રઢ અને ભયાવહ પણ છે તેમ છતાં તેમનો ઈરાદો નુકસાન પહોંચાડવાનો હોય તે જરૂરી નથી તેઓ વિવિધ માલવેર અને હુમલાની તકનીકો સાથે રમતી વખતે આમ કરી શકે છે પરિણામે ગ્રીન હેડ હેકર્સ પણ હાનિકારક હોઈ શકે છે કારણ કે તેઓ ઘણીવાર તેમની ક્રિયાઓના પરિણામોનાથી વાકેફ હોતા નથી અથવા સૌથી ખરાબ તેમને કેવી રીતે ઠીક કરવું ગ્રીન હેડ હેકર્સ વી સ્ક્રિપ્ટ કિડીઝ ગ્રીન હેડ હેકર જેવો જ અન્ય પ્રકારનો હેકર છે તેઓ સ્ક્રિપ્ટ કિડીઝ તરીકે ઓળખાય છે સ્ક્રિપ્ટ કિડીઝ પણ કલાપ્રેમી હેકર્સ છે પરંતુ નવી હેકિંગ તકનીકો અને પ્રોગ્રામિંગ શીખવાને બદલે તેઓ ફક્ત માલવેર ટૂલ્સ અને સ્ક્રિપ્ટ્સને ઓનલાઈન ડાઉનલોડ કરવા અથવા ખરીદવામાં રસ ધરાવે છે અને તેનો ઉપયોગ કરે છે ગ્રીન હેડ્સ અને સ્ક્રિપ્ટ કીડી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે ભૂતપૂર્વક ખૂબ ગંભીર અને મહેનતું છે તેમની કુશળતા સુધારવા માટે સ્પષ્ટ દ્રષ્ટિ ધરાવે છે બાદમાં બીજી બાજુ હેક કરવા માટે પહેલાંથી અસ્તિત્વમાં રહેલી સ્ક્રિપ્ટો અને કોડ્સનો ઉપયોગ કરવામાં રસ છે ગ્રીન હેટ હેકર્સ ઘણીવાર યોગ્ય શૈક્ષણિક માર્ગ અપનાવે છે પ્રમાણપત્રો મેળવે છે અને હેકિંગ શીખવા માટે કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો પણ લે છે પરંતુ સ્ક્રિપ્ટ કિડીઝ ફક્ત શોર્ટકટ શોધે છે જેમ કે યુટ્યુબ વિડીયોઝ જોવા અથવા કેટલાક ઓનલાઇન લેખો અથવા ફોરમ ચર્ચાઓ વાંચવી મૂળભૂત રીતે તેઓ પરિણામોની સંપૂર્ણ જાણકારી વિના હેક્સ અને સાયબર હુમલાઓ ચાલુ કરવાનું ચલાવવાનું પસંદ કરે છે તો જોઈ લઈએ ફરીથી ધ સિક્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ હેકર્સ બ્લેક હેડ હેકર્સ બેડ હેકર્સ હુ યુઝ સાયબર એટેક્સ ટુ ગેઇન મની ઓર ટુ એચીવ અનધર એજન્ડા ધીઝ હેકર્સ

security vulnerabilities and mitigate cyber attacks grey hat hackers are hackers who cruise the line between being good and bad penetrate systems without permission but typically don't cause harm draw attention to vulnerabilities and often offer a solution to patch them by charging fees red hat hackers, a JA hackers who use cyber attacks to attack black hat hackers. their intentions are noble, but these hackers often take unethical or illegal routes to take down bad hackers. blue hat hackers, hackers who seek to take personal revenge or outside security professionals that companies hire to test new software and other products to find वुलनेरा एबलिटीज प्रायर टू रिलीज ग्रीन हेड हैकर्स न्यू बी हैकर्स हू आर लर्निंग टू हैक दे आर ऑफन नॉट अवेर ऑफ द कॉन्सिक्वेंसीस ऑफ देर एक्शंस एंड कोज अनइंटनल डैमेज विथाउट नोइंग हाउ टू फिक्स इट थैंक यू सो मच एंड प्लीज जे लोग हजी सुधी चैनल सब्सक्राइब नहीं करी એ લોકો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરો અને બને એટલું શેર કરો અને હવે જે કંઈ પણ એક્ઝામ આવે એમાં હેટ હેકર્સનો કોઈપણ ક્વેશ્ચન પૂછાશે તો એકસો દસ ટકા ગેરંટી જે લોકોએ આ વિડીયો જોયો હશે એ લોકોને પરફેક્ટ ક્વેશ્ચન છે એ સાચો પડશે અને તમારો માર્ક છે એ તમે સિક્યોર કરી શકશો થેન્ક યુ